વલસાડની 55 બહેનો સરહદ પર સૈનિકો સાથે રક્ષાબંધન ઉજવશે. રોટરી ક્લબ ઓફ વલસાડની સંગાથે વલસાડની મહિલાઓ રક્ષાબંધનની ઉજવણી માટે ભુજ સરહદે જવા રવાના થઈ હતી, જેમાં 55 બહેનો અને 45 ભાઈઓ પણ રક્ષાબંધનના પર્વને ઉજવવા માટે આજરોજ વલસાડથી નીકળ્યા હતા, જેમાં ભુજ અને પાકિસ્તાન સરહદ પર 2 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પર્વની ઉજવણીના ભાગરૂપે બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર ભાવિન શાસ્ત્રી સરહદના 400 જવાનો સાથે સંગીતનો કાર્યક્રમ કરશે. અને બીજા દિવસે વલસાડની બહેનો ભુજ અને પાકિસ્તાન પાસે આવેલી સરહદ પર વિદ્યાકોટ અને હનુમાન મંદિર નજીક અલગ અલગ છાવણીમાં જઈ બીએસએફના જવાનોને રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરશે. વલસાડથી રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા આજે રક્ષાબંધનનો એક સ્પેશિયલ કાર્યક્રમ ગુજરાતની ભુજ ખાતેની પાકિસ્તાન બોર્ડર ખાતે થવા જઈ રહ્યો છે, જેમાં 55થી વધુ બહેનો અને 45થી વધુ ભાઈઓ કહીને 105 જણાની ટીમ આજે ભુજ બોર્ડર તરફ અહીંથી પ્રયાણ કરી રહી છે. 2 દિવસનો ત્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 25 તારીખે સાંજે ત્યાં ભાવિન શાસ્ત્રી, જે બોલિવૂડના ખૂબ જ સરસ સૂફી સંગીતકાર છે, એમનો લગભગ 400થી વધુ સંખ્યામાં સૈનિકો સાથે આપણે એક મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન જે થવા જઈ રહ્યું છે એ ભુજ ખાતે ત્યાંના ટાઉન હોલમાં થવા જઈ રહ્યું છે. 26 તારીખે સવારે આ બધી જ બહેનો પાકિસ્તાન બોર્ડર જે ભુજ ખાતે આવેલી છે, જેમાં વિઘાકોટ અને હનુમાન ટોક મંદિરની આસપાસના વિસ્તાર છે, ત્યાં અલગ અલગ છાવણીઓ ઉપર જઈને સૈનિકો બીએસએફના જવાનો સાથે રક્ષાબંધન મનાવશે. તો એક ખૂબ જ ઉમદા કાર્યક્રમ, વલસાડમાં પ્રથમ વખત આ રીતનો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. રોટરી ક્લબે આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કર્યું છે. હું પ્રોજેક્ટ ચેરમેન આનંદ દત્ત અને સમગ્ર રોટરી ટીમ બધી આ બધા જ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી બધી બહેનોએ પોતાના ઘરની રક્ષાબંધન છોડી અને બોર્ડર ઉપર સૈનિકો સાથે રક્ષાબંધન મનાવવા માટેની જે હિંમત બતાવી છે એ ખરેખર ખૂબ જ બિરદાવવાલાયક છે.